હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઉપવાસ માટે એકદમ હેલ્ધી ટેસ્ટી એવી ડ્રાયફ્રૂટ ખજૂર પાકની રેસીપી. તો તેના માટે એક કપ ખજૂરને મિક્સરમાં ક્રશ કરી લઈશું, સાથે ઘીમાં સાતળેલા ડ્રાયફ્રૂટ પણ ક્રશ કરી લઈશું. ડ્રાયફ્રૂટ્સમાં મેં અહીંયા બદામ, કાજુ સાથે અખરોટનો ઉપયોગ કર્યો છે. હવે આપણે એક પેન લઈ લઈશું. પેનની અંદર એક ચમચી ઘી એડ કરી દઈશું. તેની અંદર એક એક કરીને બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીએ તો તેમાં ક્રશ કરેલો ખજૂર, ક્રશ કરેલા ડ્રાયફ્રૂટ્સ, કોપરાનું ખમણ, કિશમિશ સાથે ઇલાયચીનો પાવડર એડ કરી દઈશું. બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી લઈશું. ફરીથી તેની અંદર એક ચમચી ઘી એડ કરી દઈશું અને ખજૂરનું બેટર સરસ રીતે રેડી કરી દઈશું. આ રીતે આપણું ખજૂરનું બેટર સરસ રીતે રેડી થઈ ગયું છે. હવે આપણે એક પ્લેટ લઈ લઈએ, તેને ઘીથી ગ્રીસ કરી લઈશું. તેની અંદર ખજૂર પાક સરસ રીતે પાથરી લઈશું. તે ઠંડો થાય એટલે તેને કટ કરીને સર્વ કરી દઈશું. ફક્ત 5-10 મિનિટમાં રેડી થઈ જતો હેલ્ધી ટેસ્ટી ખજૂર પાક અમારો તો રેડી થઈ ગયો છે. ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. જો તમને મારો આજનો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સાથે મારી ચેનલ અનન્યા ઝૂમ કિચનને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે.